સાબર ડેરી દ્વારા ફરી દૂધના ભાવમાં ઘટાડો કરાતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે દૂધની ખરીદીના ટેકાના ભાવે થાય તે માટે દૂધ ઉત્પાદકો માંગ કરી રહ્યા છે. સાબર ડેરી દ્વારા કરાયો ફરી દૂધના ભાવમાં ઘટાડો, જેને લઈને ફરી એકવાર દૂધ ઉત્પાદકોના પડતા પર પાટું પડ્યું છે. ભેંસના દૂધના કિલો ફેટે 10 ઘટાડો કર્યો છે, તો ગાયના દૂધના કિલો ફેટે 9 ઘટાડો કરાયો છે. પહેલા ભેંસના દૂધના ભાવ 600 હતા, તે ઘટાડીને 590 કરાયા. જ્યારે ગાયના દૂધનો ભાવ 263 હતો, તે ઘટાડીને 254 કરાયો છે. સાબર ડેરી દ્વારા ફરી એકવાર દૂધના ભાવમાં ઘટાડો કરાતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે. દૂધના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમે છેલ્લા 3-4 મહિનામાં 4-5 વાર ભાવ ઘટાડો થયો છે, ને છેલ્લે હમણાં સાબરદાણમાં ભાવ વધારો થયો છે. અત્યારે દૂધમાં ને એમાં પોસાય એમ જ નથી કે મજૂરી ને ચાર ને બધું એ જોઈએ ને, તો પોસાય એમ જ નથી. હવે પશુઓ વેચવાનો વારો આવ્યો છે, રખડતા મૂકી દેવા પડશે. સરકાર કંઈક ધ્યાન આપે કે દૂધના ભાવ વધે એમ. નોંધનીય છે કે 4-4 વખત દૂધના ભાવમાં ઘટાડો થયો છે, અને અત્યાર સુધીમાં ભેંસના દૂધમાં 70 અને ગાયના દૂધમાં 44 રૂપિયાનો સાબર ડેરી દ્વારા ઘટાડો કરાયો, તો સાબર દાણના ભાવમાં પણ વધારો થયો છે. એક પશુપાચક ખેડૂતે અંદાજે 200-250 રૂપિયાનો ખર્ચ થાય છે, અને સામે દૂધના યોગ્ય ભાવ મળતા નથી તો ખેતીમાં પણ કંઈ મળતું નથી, જેના કારણે ખેડૂતની હાલત હાલ તો કફોડી બની છે. તો ટેકાના ભાવે દૂધની ખરીદી થાય તેવું ખેડૂતો માંગણી કરી રહ્યા છે. આપણે સાબર ડેરી દૂધમાં હમણાં ભાવ સતત ઘટી રહ્યો છે અને દાણમાં વધી રહ્યો છે, તેના કારણે અમારે દૂધનો ઘટાડો આવે છે પૈસામાં. અને જે સરકાર છે તે દૂધનો ભાવ બાંધે મિનિમમ, તો અમારે થોડું પોસાય એમ છે એનામાં. નકરત પછી અમારે તો પછી પશુ વેચવા જઈએ છે તો એનો ભાવ મળતો નથી, અને એને જે પ્રોડક્ટ બનાવે છે ડેરી એનામાં જો એ થોડોક ડાઉન ભાવ કરીને પ્રોડક્ટ વેચે તો અમારો દૂધનો નિકાસ થાય અમે અને ચાલે એવું મારું નિવેદન છે. અત્યાર સુધી ભાવ મળ્યા છે એમાં અમારે બહુ ફાયદા જેવું નથી, એ ભેંસનું ને ચારનું એનું થઈને રહે છે, અમને કોઈ મળતું નથી. અંદાજે એક પશુ પાછળ કેટલો ખર્ચો થતો હોય? અંદાજે પશુ પાછળ જુઓ ને રોજનો 200-300 જેવો ખર્ચો થાય છે. મળતર તો જુઓ ને લીટરના 20-22 રૂપિયા જેવું મળે છે, એટલે જે સરભર જ થઈને રહે છે અમારે. અને હાલ તો મિનરલ પાણીનો ને દૂધનો ભાવ સેમ જ છે. આમ તો વારંવાર સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં ઘટાડો કરાયો છે, અને પશુપાલકોમાં પણ રોષ જોવા મળ્યો છે. હવે તો ખેડૂતો દૂધની પણ ટેકાના ભાવે ખરીદી થાય તેવી માંગણી કરી રહ્યા છે, અને સરકાર આ અંગે કંઈક વિચારે તેવી રજૂઆત કરી રહ્યા છે. સતીશ ભટ્ટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, હિંમતનગર.